નમસ્તે સ્વાગત છે તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે આ વિડીયોમાં એક ગુજરાતના અભયારણ્યોના પ્રશ્નોની ચર્ચા કરવાના છે ગુજરાતના અભયારણ્યો દર વખતે ફોરેસ્ટની પરીક્ષામાં પૂછાતા હોય છે તો મિત્રો આ ફોરેસ્ટની પરીક્ષામાં અભયારણ્યો પૂછાય છે તો કયા જિલ્લામાં આવેલા છે તેના વિકલ્પ દ્વારા આપણે આજે આ વિડીયોમાં પ્રશ્ન જોવાના છે તો મિત્રો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે અને તમે અમારી ચેનલ મારું જ્ઞાનને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવનારા સમયમાં તમામ ભરતીની માહિતી હોય કે પછી ભરતીની તમામ ડિટેલની માહિતી હોય તમને આ ચેનલ પરથી મળતી રહેશે તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ છીએ તો પહેલો પ્રશ્ન બને છે આપણો પૂર્ણા અભિયાન કયા જિલ્લામાં આવેલું છે મિત્રો પૂર્ણા અભિયાન છે તે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શનમાંથી પસંદ કરવાનું રહેશે એ પંચમહાલ બી દાહોદ સી નવસારી કે ડી ડાંગ તો મિત્રો પૂર્ણ અભ્યારણ છે તે ક્યાં આવેલું છે તો પૂર્ણ અભયારણ છે તે ડાંગમાં આવેલું છે ત્યાર પછી આગળ વધીએ નંબર બે થોડ પક્ષી અભયારણ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો થોળ પક્ષી અભયારણ્ય પૂછવાનું છે તો આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે તો વિકલ્પમાંથી વિકલ્પ પસંદ કરો મિત્રો એબીસીડી ઘણી વખત તો આ થોળ પક્ષી અભિયારણ ક્યાં તો કે મહેસાણા જિલ્લામાં આગળ વધીએ મહેસાણા જિલ્લા મિત્રો થોળ પક્ષી અભિયારણ છે થોડ પક્ષી અભયારણમાં મિત્રો વિદેશથી યાવર પક્ષીઓ અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે શિયાળા દરમિયાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે મિત્રો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછ્યું છે અભયારણ નથી પૂછ્યું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે કયા જિલ્લામાં આવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ બંને અલગ અલગ જિલ્લામાં આવેલું છે મિત્રો ખાસ યાદ રાખજો તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ક્યાં આવેલું છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે મિત્રો વિકલ્પમાંથી પસંદ કરો સુદનગર અમરેલી ગીર સોમનાથ કે ભાવનગર તો આ ગીર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે મિત્રો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ક્યાં જિલ્લામાં આવ્યું છે તેવો પ્રશ્ન પૂછવાનો છે તો તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે વેળાવદર સુરેન્દ્રનગર અમરેલી જુનાગઢ કે ભાવનગર તો આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ભાવનગર જિલ્લામાં આવેલું છે મિત્રો મિત્રો અહીંયા અહીંયા કાળિયાર કાળિયાર જોવા 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 મળે મળે છે 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 હરણની જે આ આ તે તમને અને ક્યાંય ન મળતું હોય તેવું એક પક્ષી એટલે કે ખડમોર પક્ષી આ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં જોવા મળે છે ખાસ અગત્યનો પ્રશ્ન બને છે મિત્રો એ ક્યાંય ન જોવા મળતું હોય તેવું એક ખડમોર પક્ષી વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે આગળ વધીએ પાંચ નંબરનો પ્રશ્નમાં મિત્રો તમારે વિકલ્પ ટીક કરતા પહેલા તમારે જોવું જોઈએ કે સમુદ્રીય ભૂષણું છે સમુદ્રી એટલે કે સમુદ્ર એટલે કે દરિયા કિનારો કયા જિલ્લાને લાગુ પડે છે તો સુરેન્દ્રનગરમાં મિત્રો દરિયા કિનારો નથી માં છે ભાવનગરમાં પણ મિત્રો દરિયા કિનારો છે તો વિકલ્પમાંથી તમે આવી રીતે દરિયા કિનારો જવાબ આવશે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ત્યાં કોરલ માછલીઓ પણ જોવા મળે છે અને માછલીઓની અલગ અલગ પ્રજાતિઓ પણ અહીંયા જોવા મળે છે ત્યાર પછી અહીંયા મિત્રો જે પરવાળાના ટાપુઓ દ્વારા પણ આ રસાયેલો એક ટાપુ જોવા મળે છે આગળ વધીએ નંબર છ વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે મિત્રો વાંસદા નેશનલ પાર્ક આ ગઈ ફોરેસ્ટની પરીક્ષામાં બેઠો પ્રશ્ન પૂછાણો છે કે વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે તેવો પ્રશ્ન પૂછાણો છે તો આવી રીતના પ્રશ્ન પૂછતા હોય છે તો મિત્રો યાદ રાખવાના છે તો વાંસદા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે સુરેન્દ્રનગર જામનગર નવસારી કે ભાવનગર તો આ વાંસદા નેશનલ પાર્ક છે તે નવસારી જિલ્લામાં આવેલું છે મિત્રો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન બને છે આગળ વધીએ સાત નંબરનો પ્રશ્ન ગીર અભયારણ કયા જિલ્લામાં આવેલું છે બંને જિલ્લાની સરહદમાં તે આ અભયારણ્ય બનેલું છે બંને જિલ્લાનો થોડો થોડો વિસ્તાર આ ગીર અભયારણ્યમાં આવેલો છે તો આ ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે મિત્રો જુનાગઢ અને અમરેલી બંને જિલ્લાની વચ્ચે આવેલું છે ગીર અભયારણ્ય આગળ વધીએ અભયારણ કયા જિલ્લામાં આવેલું છે સુરેન્દ્રનગર જામનગર ભાવનગર તો મિત્રો અહીંયા ઘણા બધા જિલ્લાઓ આપવામાં આવેલા છે સી નંબર પર તો કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ પાટણ અને બનાસકાંઠા આ પાંચ જિલ્લામાં ગુડખર અભયારણ્ય આવેલું છે એટલે કે પાંચ જિલ્લાનો વિસ્તાર થોડો થોડો ગુડખર અભયારણ્ય માટે સંકળાયેલો છે તો ગુડખર એટલે કે મિત્રો જંગલી ગધેડા આ જંગલી ગધેડાઓ જે વિસ્તારમાં વસે છે તેનો થોડો થોડો વિસ્તાર થોડો કંચનો છે થોડો સુરેન્દ્રનગરનો થોડો રાસકોટ થોડો પાટણ અને થોડો બનાસકાંઠાના વિસ્તારમાં ગુડખર વસે છે તો મિત્રો પાંચ જિલ્લાઓ આવી રીતે પાંચ જિલ્લાઓ સાથે આ ગુડખર અભયારણ્ય આવેલું છે તો ખાસ યાદ રાખજો ગુડખર એટલે કે જંગલી ગધેડા આગળ વધીએ

પક્ષી અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો નળ સરોવર અને નારાયણ સરોવર બંને પ્રશ્નમાં થોડું કન્ફ્યુઝ થતું હોય છે તો આ નળ સરોવર પક્ષી અભ્યારણ છે તે કયા જિલ્લામાં આવેલું છે વિકલ્પમાંથી વિકલ્પ પસંદ કરો ઓપ્શન એ બી સી ડી તો એ પોરબંદર અને જામનગર આપ્યું છે મહેસાણા રાજકોટ વલસાડ અને સુરત અમદાવાદ અને સુરેન્દ્રનગર તો નળ સરોવર છે તે મિત્રો અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાનો થોડો થોડો વિસ્તાર આ નળ સરોવરમાં સંકળાયેલો છે અમદાવાદ અને સુરેન્દ્રનગર મિત્રો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે ક્યાં આવેલું છે પ્રોપર અમદાવાદ નથી બંનેનો થોડો થોડો વિસ્તાર આ સરોવરમાં છે ત્યાર પછી આગળ વધીએ શુલ પાણેશ્વર વન્યજીવ અભયારણ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો ખગતીનો પ્રશ્ન બને છે કે શુલ પાણેશ્વર વન્યજીવ અભયારણ છે તે ક્યાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે આ શુલ પાણેશ્વર વન્યજીવ અભયારણ તો મિત્રો સુલ પાણેશ્વર પોરબંદર મહેસાણા નર્મદા કે સુરેન્દ્રનગર સુલ પાણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ત્યાર પછી આગળ વધીએ નારાયણ સરોવર છિકારા અભયારણ ક્યાં જિલ્લામાં આવેલું છે મિત્રો નારાયણ સરોવર ત્યાં વધારે શું જોવા મળે છે તો સિંકારા

અથવા તો જેસોર રીંસ અભયારણ તરીકે પણ આ પૂછાય જે અભયારણ મિત્રો અહીંયા ખોટી છે થોડી ભૂલ સુધારી લેજો આગળ વધીએ રતન મહાલ આવેલું છે રતન મહાલ ક્યાં આવેલું છે તો કે દાહોદ જિલ્લાની અંદર આ અભયારણ આવેલું છે રતન મહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તમે જોઈ શકો છો મિત્રો આવું તેનું પ્રવેશ દ્વાર છે બનાવવામાં આવેલું આગળ વધીએ પંદર નંબર નો પ્રશ્ન હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન બને છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે આ કે હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે અહીંયા મિત્રો જે અમુક પ્રકૃતિ હોય છે તેની શિક્ષણ એટલે કે તેના પ્રયોગો પણ કરવામાં આવતા હોય છે પ્રકૃતિની શિક્ષણ પર આધારિત તો આ હિંગોળગઢ પ્રકૃતિ અભયારણ્ય ક્યાં આવેલું છે તો હિંગોળગઢ મિત્રો ક્યાં આવેલું છે હિંગોળગઢ આવેલું છે રાજકોટ જિલ્લામાં આવેલું છે અગત્યના જોવા મળે છે આગળ વધીએ ખીજડીયા પક્ષી અભયારણ્ય મિત્રો ખીજડીયા પક્ષી અભયારણ ક્યાં જિલ્લામાં આવેલું છે તેવો પ્રશ્ન પૂછાય તો ખીજડીયા મિત્રો જિલ્લો પસંદ કરો નર્મદા પાટણ જામનગર કે રાજકોટ આ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તે જામનગર જિલ્લામાં આવેલું છે ખાસ અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછી સત્તર નંબર નો પ્રશ્ન બાલારામ અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે બાલારામ અભયારણ મિત્રો નર્મદા પાટણ જામનગર કે બનાસકાંઠા તો આ બાલારામ છે તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે બાલારામ બનાસકાંઠા મિત્રો બ બ યાદ રાખવાથી આ અભ્યારણ્ય સરળતાથી યાદ રહી જતું છે બાલારામ અને બનાસકાંઠા આગળ વધીએ અઢાર નંબરના પ્રશ્ન તરફ જઈએ પાણીયા અભયારણ કયા જિલ્લામાં આવેલું છે પાણીયા અભયારણ કયા જિલ્લામાં આવેલું છે તો પાણી અભયારણ છે તે મિત્રો અમરેલી જિલ્લામાં આવેલું છે આગળ વધીએ ઓગણીસ નંબર નો પ્રશ્ન તો આ હતા મિત્રો ખૂબ અગત્યના મોસ્ટી પ્રશ્ન વિડીયો પસંદ હતો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો નોટિફિકેશન પણ સમયસર મળતી રહેશે આપણે આ ચેનલમાં લગતા પર્યાવરણના વિડીયો પણ ટૂંક સમયમાં મૂકવાના છે તો મિત્રો જરૂરથી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ